નમસ્કાર મિત્રો, આજે આપણે એસએસસી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે ધોરણ 10નું અંગ્રેજી દ્વિતીય ભાષા પોયમ નંબર 2 જેનું નામ છે પેન્સિલ, આ પોયમનો આપણે આ કાવ્યનો આપણે અભ્યાસ કરીશું. આ પોયમની અંદર કવિ છે તે તેની નાનકડી એક દીકરીને ધ્યાનમાં રાખી અને અલગ અલગ વાત કરે છે અને તેના વિશે તેની જે પ્રવૃત્તિ છે તેની કાર્ય પદ્ધતિ છે જે સ્કૂલે જાય છે અને હોમવર્કની બાબતમાં કવિ આ પોયમ છે એ આપણે સમક્ષ રજૂ કરીશે. તો આપણે પોયમ નંબર 2 જોઈએ જેનું નામ છે પેન્સિલ. પહેલી પંક્તિમાં કવિ એવું કીધું છે કે માય ડોટર લિટલ ડિયર ડોટર, મારી દીકરી, લિટલ ડિયર ડોટર એટલે નાનકડી મારી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ એ શાર્પનર. એટલે કે અહીંયા પોયમની અંદર ઘણા બધા શબ્દો એવા આવે છે જે વિચિત્ર છે, માત્ર આપણે સમજવાના છે. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર એટલે કે એક પેન્સિલને પ્રગટાવે છે એક શાર્પનર વડે. હકીકતમાં શાર્પનર વડે પેન્સિલ ન પ્રગટે પણ અહીંયા પોયમમાં એવો ઉલ્લેખ છે, એટલે કે પોયમ પેન્સિલની ધાર કાઢે છે. એક પેન્સિલને પ્રગટાવે છે વિથ શાર્પનર એટલે એક શાર્પનર વડે. ત્યારબાદ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ ફિલ્ડ વિથ લાઇટ, એટલે કે સફેદ અથવા શ્વેત કાગળ રૂપી આકાશ પ્રકાશથી ભરાઈ જાય છે, પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે શ્વેત કાગળનું આકાશ બિગિન્સ એટલે કે ભરાઈ જાય છે, ટુ ફિલ્ડ વિથ લાઇટ એટલે કે પ્રકાશથી ભરાઈ જાય છે, પ્રજ્વલિત થાય છે. નેક્સ્ટ ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એટલે કે બ્લેક બર્ડ એટલે કે કાળા રંગનું એક પક્ષી ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, વૃક્ષની સાથે ઉડી જાય છે. વૃક્ષ સાથે ઉડતું કાળા રંગનું પક્ષી, હકીકતમાં વૃક્ષની સાથે ન ઉડે, તે એકલું જ ઉડે, પરંતુ અહીંયા પોયમમાં એવો વિચિત્ર ઉલ્લેખ આપણે આપવામાં આવેલો છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, ગ્લાસીસ એટલે કે ચશ્મા, ઓન ધ આઈઝ એટલે કે આંખો પર, ઓન ધ પીકોક એટલે મોર, મોરની આંખો પર છે ચશ્મા. મોર ચશ્મા પહેરે નહીં પરંતુ આ કલ્પના છે, મોરની આંખો પર છે ચશ્મા. આગળ એવું કીધું કે એક કાળા રંગનું પક્ષી વૃક્ષ સાથે ઉડી જાય છે અને બીજી લાઇનમાં એવું કીધું કે મોરની આંખો પર છે ચશ્મા. આગળ ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર, આકાશમાં ઉડતો અગ્નિરથ એટલે કે હવામાં ઉડતો, એર એટલે કે હવામાં ઉડતો અગ્નિરથ, ચેરિયોટ એટલે રથ, ખરેખર અગ્નિરથ હવામાં ન ઉડે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, અહીંયા પણ એવી જ વાત કરવામાં આવી કે રસ્તા પર ચાલતું વિમાન, વિમાન પર રસ્તા પર ચાલે પણ થોડો સમય માટે, બાકી તો હવામાં ઉડે તે. ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, ગાય સાથે વાત કરતો સિંહ, સિંહને અને ગાયને દુશ્મનાવટ, સિંહ છે એ ગાયનો શિકાર કરી લે. અહીં એવું દર્શાવ્યું છે કે લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ કાઉ, ગાય સાથે વાત કરતો સિંહ, કાલ્પનિક છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એટલે કે કાળા વૃક્ષ પર, બ્લેક ટ્રી એટલે કાળા વૃક્ષ પર, વન આઈડ સન એટલે કે એક આંખવાળો સૂરજ. અને આગળ વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને એ સૂરજ ઉપર આગળ વાત આવે છે, તેની ઉપર વાદળનો એક પેચ એટલે કે ધબ્બો, એક આંખવાળો કાળા વૃક્ષ પર, એક આંખવાળો સૂરજ અને તેની ઉપર વાદળનો એક પેચ એટલે કે ધબ્બો. બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કપાળ પર, લલાટ પર ઉડતી એક બ્લુ રંગની માછલી, વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી. હવે માછલી કોઈ દિવસ ઉડે નહીં પણ એક કલ્પના છે કે વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફ્લોર, વોટરફ્લોર એટલે કે ધોધમાં સ્વિમિંગ એટલે તરતું એક પીળા રંગનું પતંગિયું, પતંગિયું કોઈ દી તરે નહીં, માછલી તરે અને પતંગિયું ઉડે, બેયનું કોન્ટ્રાવર્સી કોન્ટ્રાસ્ટ કર્યું કે પીળા રંગનું પતંગિયું જે એક જળધોધમાં તરતું હોય છે. આગળ માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્ટેસી, એક્ટેસી એટલે કે તેના અત્યાનંદમાં, ખૂબ જ તેની કલ્પનાની દુનિયામાં, ઇન હર એક્ટેસી, ઇન બીઝી ડ્રોઈંગ,
જે ચિત્ર દોરવામાં અતિશય વ્યસ્ત હોય છે. સ્ટ્રેન્જ પિક્ચર્સ, ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, એટલે વિચિત્ર ચિત્રો દોરવામાં તે વ્યસ્ત હોય છે, તે આનંદમગ્ન હોય છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ હર હોમવર્ક, પરંતુ જ્યારે તેને શાળાના શિક્ષક છે હોમવર્ક એટલે કે લેસન ગૃહકાર્ય આપે છે ત્યારે, નેક્સ્ટ, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, એટલે કે જ્યારે તેને ગૃહકાર્ય આપે છે, મારી વાલી ઢીંગલી ગુસ્સામાં, એંગર એટલે ઇન એંગર એટલે કે ગુસ્સામાં, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, એટલે પેન્સિલને અણીને બ્રેક એટલે કે તોડી નાખે છે. એન્ડ અને ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, એટલે કે અને પેન્સિલની મીણબત્તી, જો પેન્સિલની મીણબત્તી ન હોય એટલે પેન્સિલની મીણબત્તી ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ, એક્સ્ટિંગ્વિશ્ડ એટલે કે બુજાઈ જવું, ઓલવાઈ જાય છે. જ્યારે તેને સ્કૂલના શિક્ષક છે એ લેસન આપે છે, હોમવર્ક આપે છે, ત્યારે તેણી પેન્સિલની અણીને તોડી નાખે છે અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. આગળ, ઓનલી ધ સ્મોક રિમેન્સ, ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એટલે કે આ શ્વેત કાગળના આકાશમાં રહે છે માત્ર અને માત્ર ધુમાડો. એટલે કે આવી કલ્પના કવિ એમાં દર્શાવી છે કે કાગળ ઉપર જે ચિત્ર દોરેલું હોય ચિત્ર ભૂસાઈ જાય છે અને માત્ર ને માત્ર ધુમાડો રહે છે, એટલે કે માત્ર બ્લેન્ક કાગળ રહે છે. આ પોએમ છે એ જયંત પરમાર દ્વારા લખેલી છે અને આનું ટ્રાન્સલેશન છે મેદાર ભક્ત દ્વારા કરવામાં આવેલું છે. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો.